જે મિશ્રણ આપણી પાસે હશે માની લો કે મારી પાસે x નામનું મિશ્રણ છે તેમાંથી મેં થોડું કાઢ્યું મીન્સ થોડું એટલે કે 1 લિટર કાઢ્યું અને એની જગ્યાએ 1 લિટર બીજું ઉમેરી દીધું મારી પાસે જે છે તેમાં આલ્કોહોલ છે આલ્કોહોલ માટે મેં 1 લિટર આલ્કોહોલ કાઢ્યું 1 લિટર પાણી નાખ્યું ફરીથી 1 લિટર આલ્કોહોલ કાઢ્યું અને 1 લિટર પાણી નાખ્યું આવી મેં વારંવાર વસ્તુઓ કરી અને અંતે મારે આલ્કોહોલની માત્રા જાણવી હોય તો કેવી રીતે કરી શકાય તે જોઈશું મિત્રો અત્યાર સુધી આપણે મિશ્રણના વિડીયોની અંદર ચાર પોઈન્ટ અભ્યાસ કરી ચૂક્યા છે આ ઉપરોક્ત ચાર ભાગ આપણે જોયા છે અને તમે નહીં જોયા હોય તો તમે જોઈ શકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજના આ વિડીયોમાં આપણે સમાન માત્રામાં મિશ્રણમાં વધારો કે ઘટાડો કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે ચાલો તો આપણે જોઈશું સમાન માત્રામાં કોઈ વસ્તુને વારંવાર ઘટાડવી

એટલી જ માત્રામાં બીજું દ્રવ્ય ઉમેરવામાં આવે છે મેં દૂધ કાઢે એમાં પાંચ લિટર શું નાખી દીધું પાણી કાઢ્યું પાંચ લિટર કાઢ્યું પાંચ લીટર દસ માંથી ફરીથી આ વાય લીટર કાઢીને ફરીથી અમારી વાય લિટર કાઢવામાં આવે છે જે ફરીથી આપણી પાસે દ્રવ્ય હતું પહેલા ખાલી શુદ્ધ દૂધ હતું હવે હવે જે મિશ્રણ છે તેની અંદર દૂધ અને પાણી બંને છે તેમાંથી ફરીથી હું વાય કાઢું છું મીન્સ પાંચ કાઢું છું અને ફરીથી પાંચ પાણી નાખું છું આવી પ્રક્રિયાને આપણે એનવાર કરીએ છીએ એનો મતલબ થશે નંબર ઓફ ટાઈમ આનો મતલબ શું થશે નંબર ઓફ ટાઈમ એટલે કે ઘણી વાર આપણે કરીએ છે તો આ રીતે જ્યારે દાખલો તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમને સૂત્ર ખબર હોવી જોઈએ અને સૂત્ર આપણે જોઈએ તે પહેલા અહીંયા ગાડી હું પેનનો કલર તમારા માટે બદલી લઉં માની લો કે વાસણમાં દ્રવ્યની માત્રા જે દ્રવ્ય છે દ્રવ્યની માત્રા જેટલા લીટર આપ્યું હોય તે એના માટે આપણે x ધારીશું અહીંયા ગાડી મેં x જ લખ્યો છે

ઓકે આ ત્રણ વસ્તુ તમારે સમજી લેવાનું હવે જો સૂત્ર બનાવે તો પરીક્ષામાં દાખલા આપણને દ્રવ્યનું પ્રમાણ પણ પૂછી શકે અને ટકામાં કેટલા ટકા છે એમ પૂછે કે ભાઈ આ વાસણમાં કેટલા લિટર દૂધ બાકી રહ્યું એમ પણ પૂછી અથવા તો કેટલા ટકા લિટર દૂધ છે એમ પણ પ્રશ્ન પૂછી શકાય તો બંને સૂત્રોને આપણે સમજી લઈએ તો કે ભાઈ વાસણમાં દ્રવ્યની માત્રા બરાબર એક્સ કાઉસમાં એક ઓછા શું લઈ લેવાનું એક ઓછા જેટલું કાઢવામાં આવ્યું હોય તેને ઉપર લઈ લઈશું તો વાઇટ લિટર કાઢવામાં આવે છે અને આપણી પાસે કુલ માત્રા છે તેનાથી ભાગી લેવાનું અને પછી તમારે એના ઉપર શું મૂકી દેવાનો તો કે બાય એન એન ગાર્ડ એટલે કે નંબર ઓફ ટાઈમ્સ આનાથી તમે આપણો આ જે પ્રશ્ન છે ઉપરોક્ત પ્રશ્ન છે તમે તેને ઇઝીલી સોલ્વ કરી શકો પરંતુ માની લો કે તમને એમ પૂછવામાં આવે કે કેટલા ટકા પાણી હશે કે કેટલા ટકા દૂધ હશે એમ પ્રશ્ન પૂછવામાં આવે તો આ રીતે સૂત્ર બની જશે કે ભાઈ વાસણમાં ગાડી જે તમે માત્ર કુલ લઈએ છીએ આપણે એને કાઢી નાખવાનું ડાયરેક્ટ લઈ લેવાનું એક ઓછા જેટલું કાઢવામાં આવ્યું ભાગ્યા કુલ માત્રા એને એમ વડે એનો વર્ગ કરી કાઢવાનો અને ટકા છે તો આપણે શું મૂકી દેવાનું ગુણ્યા સો તો આ આપણું સૂત્ર થયું મિત્રો આ સૂત્રથી આપણે આરામથી આટલો વિચિત્ર દાખલો ગણી શકીએ દાખલા સરળ છે એને સમજીને આપણે કરીએ તો વધારે સારી રીતે કરી શકાય ચાલો હવે જોઈશું આપણે પહેલો દાખલો અને પહેલો દાખલો જોઈશું આપણે જે બોલતા હતા તે જ પ્રકારનો તો કે ભાઈ એક વાસણમાં સો લિટર આલ્કોહોલ છે કેટલા લિટર છે સો લિટર

પાણી નાખી એટલું જ પાણી મેળવવામાં આવે છે કે પાણી પણ મેળવીશું એટલું જ તો મારી પાસે એક વાસણ છે એમાં સો લિટર આલ્કોહોલ છે દસ લિટર કાઢ્યું આલ્કોહોલ દસ લિટર પાણી નાખ્યું હવે અહીંયા અહીંયાગાર એક મિશ્રણ બની ગયું કે જેમાં આલ્કોહોલ પણ છે અને પાણી છે તેમાંથી ફરીથી મેં દસ લિટર કાઢું છું અને ફરીથી દસ લિટર પાણી નાખ્યું હવે ફરીથી દસ લિટર કાઢું છું અને દસ લિટર પાણી નાખું છું

આકાનો એન ગટ અને એન ની કિંમત મારી પાસે છે 3 હવે જોઈશું આપણે 100 કાઉન્સમાં હવે આનો આપણે લસાઅ કરીને તમારે કરવું પડે ઓકે તો 100 અને એક આગળ અહીંયા કાડે સાઈડ ઉપર તમને ખાલી બતાવું છું તો આને આ રીતે લખાયેલું હશે આ લખાયેલું છે આ રીતે અને જો મારે કરવું હોય તો એક અને 100 નો લસાઅ 100 થશે તો આને 100 વડે ગુણવા પડે અને આને 1 વડે તો ઉપર 100 ઓછા 10 અને નીચે સો આવી જશે તો હવે આ જે મને મળે છે તો એ મળે છે નેવું ના છેદમાં સો આ તમે સમજી લેજો આટલા દાખલા તો તમને કદાચ આવડતા હશે તો હું ડાયરેક્ટ લખું છું નેવું ના છેદમાં સો કોઈને એવું નહીં થવું જોઈએ કે સાલુ આ ક્યાંથી લઈ આવ્યો માટે મેં આ ભાગ લખ્યો છે હા સમજવા માટે અને આ ખાનો કેટલો ઘાત તો કે ભાઈ આ ખાનો ત્રણ ઘાત હવે આપણે આગળ જોઈએ આ એક મીંડું ઉડાવી દઉં આ એક મીંડું ઉડાવી દઉં અને તે ફાયદો એ થશે કે મને ઘન કરતા વધારે સરળ રહેશે તો સો કાઉન્સમાં છે એટલે કે ગુણ્યા લઈ શકાય નવ ગુણ્યા નવ ગુણ્યા નવ એટલે કેટલા થશે ઓગણત્રીસ ઓગણત્રીસ છેદમાં ત્રણ છે તો દસ ની ઉપર આપણે કેટલા મૂકી દઈએ તો કે ભાઈ એ દસ વા સો ડાન હજાર તો આ થઈ ગયા હવે જોઈશું આપણે તો કે ભાઈ આ બે મીંડા ઉડી ગયા અને આ બે મીંડા ઉડી ગયા તો છું છેદમાં દસ તો હવે આપણને મળે છે બોતેર પોઈન્ટ નવ લીટર જે છે આટલી માત્રા આપણી પાસે શુદ્ધ આલ્કોહોલ હજી પણ તમારા વાસણમાં હશે તો આપણો જવાબ મળી ગયો બોતેર પોઈન્ટ નવ બહુ સરળ દાખલા છે મિત્રો જો તમે થોડીક ચાલો હવે બીજો દાખલો જોઈએ દાખલાની પાસે શું છે દસ લિટર શુદ્ધ દૂધ છે શું છે એક દૂધવાળા પાસે દસ લિટર શુદ્ધ દૂધ છે તો આપણી પાસે એક્સ બરાબર કેટલી કિંમત મળી ગઈ દસ બે લિટર વીચી દીધા બાદ એટલે કે બે લિટર વેચ્યું એનો મતલબ કે બે લિટર એમાંથી કાઢ્યું તો વાય બરાબર બે લિટર બે લિટર કાઢી લીધા બાદ બે લિટર પાણી મેળવી દે છે મીન્સ જેટલું કાઢ્યું એટલું ઉમેર્યું ઓકે આવું તેણે અહીંયા તેણે ચાર વાર કર્યું કેટલી વાર કર્યું છે આવું કા તો ચાર વાર તો એન બરાબર કેટલા થઈ ગયા ચાર આપણને આટલી વસ્તુ આવી જોઈએ તો અંતે વાસણમાં દૂધની માત્રા કેટલી હશે જો અહીંયા આગળ પણ તકા નથી પૂછ્યા આપણે તકાનું એક્ઝામ્પલ પણ જોઈશું આ જ દાખલાને આપણે તકામાં કન્વર્ટ કરી નાખીશું ચાલો તો હવે સૂત્ર તો કે આપણી પાસે સૂત્ર શું છે તો કે ભાઈ વાસણમાં દૂધની માત્રા બરાબર તો કે ભાઈ પહેલા આવશે કે કુલ માત્રા કૌંસમાં 1 ઓછા શું કરવાનું

બે ડું ચાર કર નાખી એક દુશ થઈ જશે જેટલું નાનું થઈ જાય એટલું આપણા માટે સરળ થઈ જશે બરાબર છે ચાલો આપણી પાસે કરીને ભૂલ ઈ કિંમત આપણે ખોટી રાખીએ છીએ અહીંયા આગળ જુઓ મેં દાખલામાં આવી આઈડિયા ચાલો કંઈ વાંધો નહીં તો એક ઓછા વાયની કિંમત મારી પાસે છે બે અને એક્સની કિંમત મિત્રો જો દસ છે અને આખાનો એનgcd એટલે કે 4 થઈ જશે તો હવે જોઈશું આપણી પાસે તો કે ભાઈ 1 હવે 10 છે ને 0 હોય ને તેને ભાગીને 5 પર નહિ લાવો કારણ કે 0 હશે તો આપણે પૂર્ણાંકમાં ઓટોમેટિક કન્વર્ટ કરી નાખીએ એને 0 ને આપણે ડાબી બાજુ હતીને તો 10 જ લસા લઈએ તો હું દાખલો આપણે જોઈશું આ રકમ આ રીતે હશે 1/1 2/10 10 લસા લેતા અહીંયા ગુણ્યા 10 કરવા પડે અહીંયા ગુણ્યા 1 કરવા પડે ઓકે તો 10 ઓછા બે છેદમાં દસ આ આપણી પાસે રકમ થઈ ગઈ તો હવે આપણને મળે છે તો તો અહીંયા ગાડી આનો જવાબ મળી ગયો આખાનો આખાનો કેટલો હવે આઠ નો જે છે આપણી પાસે તો આઠ ગુણ્યા આઠ ચોસઠ ચોસઠ ગુણ્યા ચોસઠ કરતા આપણને મળશે ચાલીસ ઓકે કેટલા મળશે એક ગુણાકાર કરતા આપણો જવાબ તો એટલો જ મળશે પણ મારે ત્રણ અહીંયા ગાડીથી થી હતી જવા જોઈએ તો આપણને જવાબ મળશે ચાર પોઈન્ટ ઝીરો નાઇન સિક્સ લીટર જે છે એટલું દૂધ હવે હશે

એટલા માટે એક સોના માં આ ગયા આ ગયા ઓકે તો હવે ગુણાકાર કરતા આપણને શું મળી જશે કારણ કે એક પોઈન્ટ છે તો આપણને મળી જવા જોઈએ શું મળશે તો કે ભાઈ ચાળીસ આ કારણ કે છે ને આપણી પાસે તૈયાર રાખીશું તો રકમ વાંચી લઈએ કે એક દૂધ વાળાની પાસે દસ લિટર શુદ્ધ દૂધ છે દસ બે લિટર કાઢી નાખ્યું તો વાય બરાબર છે મારી પાસે બે અને નંબર ઓફ ટાઈમ્સ છે મારી પાસે ચાર ચાર વાર કરી પણ જો અહીંયા અંતે શું લખ્યું છે વાસણમાં દૂધ કેટલા ટકા હશે હવે આપણી પાસે ટકામાં તો અહીંયા ગાડી જોઈશું તો કે ભાઈ વાસણમાં દૂધની માત્રા ટકામાં બરાબર હવે જે આગળ એક્સ લખતા હતા ને એ નહીં લખવાનું ડાયરેક્ટ સીધું કરી દેવાનું એક ઓછા y એટલે કે જે કાઢ્યું તે અને કુલ માત્રા એટલે કે x આખાનો નંબર ઓફ ટાઈમ્સ ઘટ ગુણ્યા ટકા માટે 100 ઓકે આ આપણું સૂત્ર હોય તો જોઈશું 1 ઓછા y મારી પાસે કેટલા છે 2 x કેટલા છે 10 અને નંબર ઓફ ટાઈમ્સ મારી પાસે કેટલા છે નંબર ઓફ ટાઈમ્સ 4 છે ગુણ્યા 100 ઓકે અત્યારે જ આપણે આ લસા કરેલો હતો જો કદાચ યાદ હોય તો દસ તો આપણને મળે છે આઠના છેદમાં દસ આ અત્યારે જ કર્યું હતું તો આઠ ના છેદમાં દસ આખાનો ચાર ઘાટ ગુણ્યા સો ઓકે આ આપણને મળે છે ઓકે તો હવે આગળ જોઈશું તો આઠ નો ચાર ગાત આપણે અત્યારે પણ કરેલો ચાલીસ નો ફોર ચાર મીંડા મૂકી દે એક બે ત્રણ ચાર ગુણ્યા સો ના છેદમાં એક હશે તો આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા હવે બે પોઈન્ટ છે તો હતી જવું પડે બે તો આપણે બની જશે માટે ચાલીસ પોઈન્ટ છન્નું ટકા જેટલું દૂધ તેની અંદર હશે આપણે આગળ જો મેં તમને બતાવું